તો નિશ્ચય કાળ એટલે જે કાળ દ્રવ્ય છે નિશ્ચય કાળ છે અને પર્યાયના પરિણામને માપવા માટેનું જે પ્રમાણ છે એનું નામ વ્યવહાર કાળ છે. જે લોકાકાશના દરેક પ્રદેશ ઉપર એક એક કાલાણુ છે એ નિશ્ચય કાળ છે અને જે પર્યાય પલટાય છે એ પર્યાય કેટલી પલટાણી કેટલી જૂની એક દિવસ જૂની બે દિવસ જૂની ચાર દિવસ જૂની તો એનું જૂનાપણું જે છે એ માપવા માટેનું જે પ્રમાણ એ વ્યવહાર કાળ છે. નિશ્ચય કાળ એ જ કાળ દ્રવ્ય છે, વ્યવહાર કાળ કાળ દ્રવ્ય નથી. અને ભૂલથી એને વ્યવહાર કાળને કાળ દ્રવ્ય ન માની લેવાય એટલા માટે જ એને વ્યવહાર કાળ કીધું છે. એટલે ખરો કાળ નથી, નિશ્ચય કાળ જ કાળ દ્રવ્ય છે. અસ્તિકાયકોને કહેવાય કે જે દ્રવ્ય આકાશના ઘણા પ્રદેશોમાં વ્યાપ્ત હોય બહુ પ્રદેશો પર વ્યાપ્ત હોય એને અસ્તિકાય કહેવાય. અને પાંચ દ્રવ્ય છે, જીવ અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત છે, પુદ્ગલ એમાં પરમાણુ એક પ્રદેશ ઉપર છે અને બાકી સ્કંદો એ સંખ્યાત અસંખ્યાતને અનંત પ્રદેશી છે. ધર્માસ્તિકા અસંખ્યાત પ્રદેશી, અધર્માસ્તિકા અસંખ્યાત પ્રદેશી, આકાશ છે અનંત પ્રદેશી. એટલે આ પાંચે પાંચ દ્રવ્ય બહુ પ્રદેશી છે, એક પરમાણુ એક પ્રદેશી છે, એક જ પ્રદેશ ઉપર રહે છે. પણ એ પરમાણુમાં પણ શક્તિ છે સ્કંદ રૂપે પરિણમવાની, એટલે પરમાણુને પણ વ્યવહારથી અસ્તિકાય કહેવાય છે, બહુ પ્રદેશી કહેવાય છે. પણ કાલાણુ છે ઓલવેઝ એક જ રહે છે, સિંગલ સિંગલ જ રહે છે, જોડાતા નથી. એટલે કાલાણુ એક પ્રદેશી છે, અનાદિ અનંત એક પ્રદેશી છે, એટલા માટે કાલાણુ એ અસ્તિકાય નથી. આ પંચાસ્તિકાય પાંચ અસ્તિકાય છે અને કાળ દ્રવ્ય અસ્તિકાય નથી કારણ કે એક પ્રદેશી છે. ઉદ્ગલ પરમાણુ વ્યવહારથી અસ્તિકાય છે કારણ કે એમાં સ્કંદ રૂપે પરિણમવાની શક્તિ છે. આ જગતને કોઈએ બનાવ્યું નથી, એવો આ જગતને કોણે બનાવ્યું છે કે આ જગતનો કોઈ કરતા નથી, ધરતા નથી, હરતા નથી, અનાદિ અનંત છે. હું પણ આ જગતનું એક અંશ છું. કારણ કે દ્રવ્યોના સમૂહનું નામ જ્યારે વિશ્વ છે તો એક જીવ દ્રવ્ય હું એક એનો અંશ જ થયો. એનું એ જે હું જે જીવ દ્રવ્ય હું પણ અનાદિ અનંત છું, મારી પણ ઉત્પત્તિ થઈ નથી, નાશ થવાનો નથી. આ શ્રદ્ધામાં જયારે આવે છે એનું નામ જ સમ્યક દર્શન છે. હું અનાદિ અનંત છું, પોતાની સત્તાને અનાદિ અનંત રૂપે માની અને એના બળ પર જ તે સપ્ત ભયોથી રહિત થાય છે. એટલે મરણના ભય ને આ લોકના ને પરલોકના ને એ બધા ભય કેમ ટળી જાય છે? કારણ કે પોતાને નિત્ય રૂપે માને છે. છ દ્રવ્ય ક્યાં રહે છે? છ દ્રવ્ય લોકમાં જ રહે છે. લોકની બહાર માત્ર અલોકાકાશ આકાશ દ્રવ્ય છે. અલોકાકાશમાં જીવ જઈ શકે કે નહીં? કારણ આપો. જીવ લોકનું દ્રવ્ય છે, લોકમાં જ રહે, અલોકમાં ન જાય. કાળના પરિણામમાં કોણ નિમિત્ત છે? કાળ દ્રવ્ય પોતે જ પોતાના પરિણામમાં નિમિત્ત છે. પાંચ દ્રવ્યના પરિણામમાં તો કાળ નિમિત્ત છે જ, પોતે પોતાના માટે પણ નિમિત્ત છે. એવી રીતે ધર્માસ્તિકાય પોતાના માટે નિમિત્ત કેમ નથી બનતું? જેમ જીવ અને પુદ્ગલને ગતિ માટે નિમિત્ત બને છે તો પોતે પણ ગતિ માટે નિમિત્ત બનવું જોઈએ. કારણ કે પોતાનામાં ગતિ કરવાની ઉપાદાનની શક્તિ નથી. જેમાં ઉપાદાનની શક્તિ હોય ત્યાં નિમિત્ત હોય, ઉપાદાનની શક્તિ ન હોય ત્યાં નિમિત્ત ન હોય. એટલે કે ક્રિયાવતી ગુણ એ ઉપાદાન શક્તિ છે જીવ પુદ્ગલમાં, જેમાં પોતાનામાં ગતિ કરવાની શક્તિ છે એટલે ધર્માસ્તિકા એમાં નિમિત્ત બને છે. આ પોતાની રીતે ગતિ કરે છે એટલે સ્વયં ગતિ કરતા શબ્દ વાપર્યો છે ધર્માસ્તિકાની ડેફિનેશનમાં. સ્વયં ગતિ કરતા જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં નિમિત્ત બને છે. કાળ કાળ કારણ કે કાળ દ્રવ્યમાં પરિણમન થવાની શક્તિ છે, ઉપાદાનની શક્તિ છે. પર્યાય તો બધે છે દ્રવ્યમાં હોય છે ને, તો એની પોતાનો સ્વભાવ છે. ક્રિયાવતી ગુણમાં મુવમેન્ટ વાળી વાત છે, એમાં ચેન્જીસ વાળી વાત છે. ક્રિયાવતી એટલે મુવમેન્ટ, મુવમેન્ટની શક્તિ બે દ્રવ્યમાં જ છે. એ ધર્માસ્તિકાયમાં નથી એટલે ધર્માસ્તિકાય પોતે પોતાના માટે નિમિત્ત નથી બનતું કારણ કે કાર્ય જ થતું નથી. ક્રિયાવતી ગુણ તો કાળમાં પણ નથી. ક્રિયાવતી ગુણ કાળમાં છે, કાળમાં મુવમેન્ટ નથી થતું. પણ આ તો ચેન્જીસની વાત છે, પર્યાય પલટાવાની વાત છે.
પેલામાં પ્રયાસ કરતા છે પણ પેલામાં બીજું કોઈ પેલા મુવમેન્ટ ને ચેન્જીસ પ્રદેશ બદલવાની વાત છે એ ગતિ પેલા પ્રદેશ ની સાથે મતલબ નથી અને એને એની પર્યાય સાથે મતલબ છે આગળ આવશે ભાવવતી શક્તિ કોને કહેવાય છે એટલે ભાવવતી એટલે પરિણમન કરવાની શક્તિ છ દ્રવ્યમાં નિમિત્તની મુખ્યતાથી કેટલા દ્રવ્ય છે ચાર દ્રવ્ય નિમિત્તની મુખ્યતાથી છે ધર્મ અધર્મ આકાશ ને કાળ કારણ કે ચારેય દ્રવ્યની ડેફિનેશનમાં નિમિત્ત શબ્દ આવે છે જે સ્વયં ગતિ કરતા જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં નિમિત્ત પછી એ ધર્માસ્તી ગાય સ્વયં ગતિપૂર્વક રોકાતા જીવ અને પુદ્ગલને રોકવામાં નિમિત્ત એ અધર્માસ્તી ગાય રહેવામાં નિમિત્ત એ આકાશ અને પરિણમનમાં નિમિત્ત એ કાળ ચારે ચાર દ્રવ્યમાં નિમિત્ત ડેફિનેશનમાં આવે છે એટલે માટે ચારેય દ્રવ્ય છે એ નિમિત્તની મુખ્યતા વાળા દ્રવ્ય છે અને જીવ અને પુદ્ગલ છે એ નિમિત્તની મુખ્યતા વાળા દ્રવ્ય નથી એ નિમિત્ત બની શકે પણ એમાં મુખ્યતા નિમિત્તની નથી કારણ કે એને ડેફિનેશનમાં નિમિત્ત વર્ડ આવતો નથી એ ડેફિનેશનના નિમિત્ત વર્ડ ઉપરથી જ ખબર પડે કે એમાં આ ગુણ છે કે નહીં એમ એટલે નિમિત્તની મુખ્યતા કોની મુખ્યતા છે ખબર પડે અનાદિકાળથી સ્થિર દ્રવ્ય કયા છે અનાદિકાળથી સ્થિર દ્રવ્ય ચારે ચાર ધર્મ અધર્મ આકાશ ને કાળ દ્રવ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ ગઈકાલે લીધી હતી હવે થોડું એનું લેવાનું કે દ્રવ્યની ઉત્પત્તિ થઈ નથી એ થઈ ગઈ દ્રવ્યની ઉત્પત્તિ થઈ નથી દ્રવ્ય અનાદિકાળથી છે ઉત્પન્ન થતું નથી પર્યાયથી ઉત્પન્ન થાય છે સ્વભાવની અપેક્ષાએ તો એ તે કાળી એવું નવું રહે છે પર્યાય દ્રવ્યની ઉત્પન્ન થાય નવી નવી પર્યાયો થાય પર્યાયનું પરિણમન કોણ કરે છે આ જે પર્યાય પરિણમન થઈ રહ્યું છે એ કોણ કરી રહ્યું છે એ લેવાનું છે દ્રવ્ય જે દ્રવ્ય કાર્યરૂપે પરિણમે છે એ દ્રવ્ય એ કાર્યનો એ પર્યાયનો કર્તા છે અમૃતચંદ્ર આચાર્ય કીધું કે યહ પરિણમતી સ કર્તા જે કાર્યરૂપે પરિણમે છે એ કાર્યનો કર્તા છે એટલે કે જ્યારે હું અહીંયા એ લખું તો એ લખું છું ત્યારે આ જે આ લખવાની ક્રિયા જે થઈ આ લખ્યું આ કોણે લખ્યું કે મેં લખ્યું તો એ આત્મા એમ માને છે મેં લખ્યું હવે અહીંયા આ ડેફિનેશન એ કહે છે કે આ લખ્યું તો લખાણ રૂપ જે પરિણમન થયું અહીંયા લખવું તમે કોને કીધું કે ઇંકનું અહીંયા ફેલાવવું તો યહ પરિણમતી એટલે જે પરિણમે છે એ એનો કરતા છે એટલે આ લખાણ રૂપે જે પરિણમ્યું તો લખાણ રૂપે હું આત્મા પરિણમ્યો નહીં લખાણ રૂપે આ શરીર પરિણમ્યું કે નહીં તો આત્મા પણ આનો કરતા નથી શરીર પણ આનું કરતા નથી આ પેન આ લખાણ રૂપે પરિણમી કે નહીં એની રિફિલ લખાણ રૂપે પરિણમી કે નહીં પણ ઇંક જે છે એ ઇંક એ લખાણ રૂપે પરિણમી છે એટલે ઇંક એનો કરતા છે પણ હવે ઇંકમાં પણ આ જે અત્યારે પેનની અંદર જે રહેલી ઇંક છે એ પણ એનો કરતા નથી કારણ કે એ પરિણમી નથી જેટલી ઇંક એ લખાણ રૂપે પરિણમી છે એટલી ઇંક જ એનો કરતા છે એટલે કોણે લખ્યું કે આ ઇંકે લખ્યું છે બસ અને આ આ નિશ્ચયથી અને વ્યવહારથી પછી આ પેનથી લખ્યું ને હાથથી લખ્યું ને મેં લખ્યું ને બધો વ્યવહાર એવી રીતે જ કુંભાર માટલારૂપ પર્યાય પરિણમે છે ત્યારે માટી પોતે માટલા રૂપે પરિણમે છે કુંભાર માટલા રૂપે નથી પરિણમતો કુંભારનો હાથ માટલા રૂપે નથી પરિણમતો ખીલી ચાક દંડ ચક્ર જે કઈ ત્યાં સાધનો છે એ માટલા રૂપે નથી પરિણમતા માટલા રૂપે માટી પરિણમે છે એટલે માટી થી માટલું બને છે એ ઉપાદાન વાળું કથન છે નિશ્ચય કથન છે અને કુંભાર વગેરે આ બધા નિમિત્તો છે એ વ્યવહાર છે
એટલે જેટલી પર્યાય પરિણમે છે, પર્યાય કોણ પરિણમે કે દ્રવ્ય એનો કરતા છે, કારણ કે દ્રવ્ય જે છે એ દ્રવ્ય પોતે એ કાર્ય રૂપે પરિણમે છે, જે દ્રવ્ય પરિણમે છે એવી રીતે શિષ્યને જ્ઞાન કોણ આપે છે? 62મો ક્વેશ્ચન છે, એનાથી વધારે ક્લિયર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુરુથી શિષ્યને જ્ઞાન મળે છે, શું આ વાત સાચી છે? ગુરુથી શિષ્યને જ્ઞાન મળે છે આ વાત સાચી નથી, પણ આમાં અપેક્ષા લગાડવાની છે કે નિશ્ચયથી આ વાત સાચી નથી, વ્યવહારથી તો સાચી જ છે. દરેક જીવ પોતાના રાગની પૂર્તિ કરે છે, કોઈ કોઈના ઉપર ઉપકાર નથી કરતો. આ વાત આપણે પહેલા કરી છે કે આપણને લાગે મેં તમારા માટે કેટલું કર્યું, આ તો મને જે રાગ થયો એ રાગને પૂરો કરવા માટે આ કર્યું. તમને એમ થાય કે મેં આમના માટે કેટલું કર્યું, પણ તમને જે રાગ થયો તમે તમારા રાગને પૂરો કરવા કર્યો છે, મારા માટે કઈ નથી કર્યું. એ જે કીધું ને કે રસ્તા પર જતા બે ઘરમાં 2 રૂપિયા માંગે અને તમે એને 1 રૂપિયો આપ્યો, તમે કીધું મેં શું કર્યું, તમે કે આ એને જરૂર હતી, એની જરૂર પૂરી પાડી. તમે એની જરૂર પૂરી પાડી નથી, તમે તમારા રાગ થયો 1 રૂપિયો આપવાનો એ પૂરો પાડ્યો છે, એ રાગને ફૂલફિલ કર્યો છે. એને તો 2 રૂપિયાની જરૂર હતી, 2 રૂપિયા કેમ નહીં આપ્યા? કે તમને 1 રૂપિયો આપવાનો રાગ હતો, તમારો જે રાગ હતો એ તમે પૂરો કર્યો છે, એની જરૂરને પૂરી નથી કરી એમ. એટલે દરેક એવી રીતે દરેક પરિસ્થિતિમાં એ લેવાનું, જ્ઞાનીઓ સુધી, કુંદકુંદ આચાર્ય સુધી પણ કે આ સમયસર લખવી, આપણા માટે નથી લખવી. એ તો એમને જે રાગ હતો કે ભાઈ હું પાપમાં ન પડું, આ ખરાબ ભાવ ન આવી જાય, એટલા માટે અશુભ થી બચવા માટે એ રાગ જે શુભ ભાવ થયો એને પૂરો કરીને લખી નાખી. એનાથી આપણું કલ્યાણ થાય છે વાત નથી. મને પણ કહેવાનો જે રાગ આવે છે એ રાગના કારણે આ કહું છું, પણ ત્યાં હવે શિષ્ય એ શું કરવાનું છે? જો એમ કે તમે તમારા રાગની પૂર્તિ કરી, કુંદકુંદાચાર્ય અમારા માટે શું છે, ઠીક છે, એ તો એમનું કામ કરી, એમને ભાવ આવ્યો તો એમના ભાવ પૂરા કર્યા એમણે, તો આ કૃતજ્ઞતા છે. એટલે વ્યવહારમાં વિવેક વિનય, વિનયનું સ્વરૂપ એવું છે કે ત્યાં તો એ જ કહેશે કે ગુરુજી આપનો ઘણો ઘણો ઉપકાર અમારા ઉપર કે અમને આ જ્ઞાન આપ્યું, અને અંદરમાં એમ જ માનશે કે દરેક જીવ પોતાના રાગની પૂર્તિ કરે છે. શ્રદ્ધા અંદરની વાત માન્યતામાં એ હોય અને વ્યવહાર આવો હોય. નિશ્ચય અંદરનો છે, વ્યવહાર બહારનો છે, એવી રીતે જ કરવાનું. તો ત્યાં નિશ્ચયથી જયારે વાત કરીએ, અત્યારે શું થાય છે કે નિશ્ચયના ગ્રંથ પેલા નિશ્ચયની વાત જાણતા જ નતા, હવે નિશ્ચયની વાત જાણી કે ખરેખર કોઈ કોઈના માટે કરતું નથી એ જાણીને થોડો કઈ ઝઘડો થયો કે તરત જ બધું સંભળાઈ દીધું. જે નિશ્ચયનું જાણ્યું હતું, તમે અમારા માટે શું કર્યું, તમે તમારા રાગની પૂર્તિ કરી, એ તો રાહ જોઈને જ બેઠા હતા ક્યારે ઝઘડો થાય ને ક્યારે આ નિશ્ચયની વાત બોલવામાં આવી જાય. કારણ કે નિશ્ચયની વાત તો અનંત કાળ સુધી બોલવી ન જોઈએ, અને વ્યવહારની વાત અનંત કાળ સુધી માનવી ન જોઈએ. નિશ્ચય ઇઝ ટુ બિલીવ અને વ્યવહાર ઇઝ ટુ સ્પીક, બે વસ્તુ અલગ અલગ છે. બોલવાની છૂટ છે, માનવાની છૂટ નથી. બોલવાની તો છૂટ, ખોટું બોલવાની, બોલવાનું ખોટું હોય, બોલવાનું બધું ખોટું હોય, એટલે વ્યવહારમાં એવી રીતે જ કરવાનું હોય. તમે મને વાળા બહાર ફરતા હોય, તમને કોઈ પૂછે કે તમારો દેશ કયો છે, મેં કીધું ભારત મારો દેશ છે. આખું આખા દેશને તમે પોતાના દેશને પોતાનો કહી દીધો કે ભારત મારો દેશ છે, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. પણ એમાંની 1 ફૂટ જમીન એ તમે અમેરિકાને વેચી દો, તમારા ઉપર ગુનો થાય, કેસ થાય. બોલવાની છૂટ છે, માનવાની છૂટ નથી. એવું આચરણ કરી દેવાની છૂટ નથી, મારું માનીને. એ ખાલી વ્યવહાર ખોટું હોય છે, અને તેને ન કહોતો એ ખોટું. સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને કોઈ પૂછે ને તો પણ એ જ કે તમારો દેશ કયો, તો જ્ઞાની એમ જ કે ભારત અમારો દેશ છે. અને જેમ કે ના, હું ઇન્ડિયન નથી, ભારત મારો દેશ નથી, તો પૂછે પાસપોર્ટ ક્યાં છે, પાસપોર્ટ નહીં બતાવે તો જેલમાં પૂરી દેશે. એટલે એ વ્યવહાર એ જ હોય કે આગળની બધી પરિસ્થિતિઓથી બચવા માટે આટલું ખોટું બોલવું પડે છે, એ પણ એક વ્યવહાર કહેવાય છે. આટલું ખોટું શું કામ બોલે, ખોટું શું કામ બોલે, ખોટું નહીં, એ બીજા નવા બીજા કેટલી જાતના પ્રોબ્લેમ. કારણ કે અજ્ઞાની દુનિયામાં રહેતા હોઈએ ત્યારે અજ્ઞાનીઓ સાથે અજ્ઞાનતાનો જ વ્યવહાર હોય,
માન્યતામાં ન આવી જવું જોઈએ. આનંદ નો વિષય માન્યતા છે, બોલવું નહીં. બોલવું બોલવાનું એ છે ને, બોલવામાં તો બોલી નાખે છે. કોઈના ઘરે જઈએ કહી દે તમારું જ ઘર છે, ચિંતા નહીં કરતા, કઈ જોતું હોય તો માંગી લેજો. અને આપડે એમ કહીએ કે આજે ભૂલ્યા એ જ તમે લખી આપો, નીચે સહી કરી આપો 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કે આ તમારું જ ઘર છે, તો ઝઘડા થઈ જાય. એટલે એને ખબર છે કે આ એમનું નથી અમારું છે, આ સાંભળવા વાળા ને ખબર છે કે આ મારું નથી એમનું જ છે. પણ તો એ બોલે છે ને, આ સાંભળે છે, આ બે નો વ્યવહાર બે કરે છે. બોલવા વાળો ખુશી ખુશી બોલે છે, સાંભળવા વાળો ખુશી ખુશી સાંભળે છે. વ્યવહાર છે આવો, ખોટો વ્યવહાર ને અજ્ઞાની આવું માનીને જ પાછો સુખી થતો હોય, સુખી થતો હોય પાછો એમ, હા જો આટલું મારા માટે કેટલા ભાવ છે, એમને આવા કેટલા ભાવ છે. જ્ઞાની કહે ભૂતગલ ને માનતો હોય છે, એટલે બધો આધાર ભૂતગલ પર હોય છે, પેલા આધાર બધો આત્મા પર હોય છે. માન્યતા દેખાતી નથી. લોકો સમજી ગયા એટલે આમ કે ઘર જેવું સમજજો, જેવું એટલે ઘર નહી સમજતા તમારું. એ તો જેવું શબ્દ એવું સારો છે, પણ કોઈ એમ કઈ આ તમારા ભાઈ છે. અરે શું ભાઈ થી વિશેષ, ભાઈ થી વિશેષ એટલે ભાઈ નથી, સીધી વાત થઈ ગઈ. વિશેષ કીધું એટલે જયારે કોઈ ફ્રેન્ડ ને સાથે લઈને જાવ ને કોઈ કે ના તમારા ભાઈ, ના આ તો ભાઈ થી વિશેષ છે, ભાઈ તો નથી ને, તમારું જ ઘર છે, તમારા ઘર થી વિશેષ છે. એટલે ગુરુ થી શિષ્ય ને જ્ઞાન મળે છે, આ વાત વ્યવહાર થી સાચી છે અને નિશ્ચય થી ખોટી છે. ઉપાદાન ની મુખ્યતા થી વાત કરીએ ત્યારે એ વાત ખોટી છે, નિમિત્ત થી વાત સાચી છે. કાર્ય ઉપાદાન ની મુખ્યતા થી જ થાય છે, નિમિત્ત ની મુખ્યતા થી નહીં. કાર્યનું કથન નિમિત્તની મુખ્યતાથી થાય છે. વ્યવહાર કે આ ફોન છે, આ ફોન કોનો છે કે પૂતગલ નો છે, આ પૂતગલ નો છે, આ નિશ્ચય, આ ઉપાદાન કોનો છે કે પૂતગલ નો છે, કોનો છે વસ્તુ બોલે. આ વ્યવહાર હવે બે વાક્ય બોલ્યું, પૂતગલ નો ફોન ને વસ્તુ કલ્પાઈ નો ફોન, આ બે માં સ્ટ્રોંગ વાક્ય કહ્યું છે. પૂતગલ નો છે એ વાળું કે વસ્તુ કલ્પાઈ નો છે, વસ્તુ કલ્પાઈ નો ફોન છે એ વાક્ય એટલું સ્ટ્રોંગ નથી. અત્યારે હું 10,000 રૂપિયા કાઢીને તમને આપી દઉં તો આ ફોન પછી મારો છે, વાક્ય બદલાય, 10,000 રૂપિયા વાક્ય બદલાય. પણ 1 કરોડ રૂપિયા ખર્ચું તો આ વાક્ય નહીં બદલાય કે આ પૂતગલ નું છે, એ પૂતગલ જ રહે, જીવ નહીં થાય. નિશ્ચય વાળું વાક્ય 1 કરોડ રૂપિયા ખર્ચતા પણ બદલાતું નથી, અને વ્યવહાર વાળું વાક્ય છે થોડામાં જ બદલાઈ જાય છે, એ ગમે ત્યારે બદલાઈ શકે, જેનો ભરોસો નથી. અને એટલા માટે વ્યવહાર છોડી દેવા જેવો કીધો છે, કારણ કે એનો ભરોસો નથી હોતો. એટલે આ નિશ્ચય વાળું વાક્ય છે કે ગુરુ થી શિષ્ય ને જ્ઞાન મળતું નથી. ઉપાદાન ની યોગ્યતા જેવી જેટલા જેટલા શિષ્ય હોય, જેની જેટલી પાત્રતા અનુસાર એને જ્ઞાન મળે છે. કોઈને ત્યારે આ જ્ઞાન બધું રહી યાદ રહી ગયું, બધું પણ પાછું ભૂલાઈ જાય છે, પાછું એવું થઈ જાય. કોઈને ત્યારે યાદ નથી રહેતું, પછી મહેનત કરીને યાદ રહી જાય છે, એવું થાય છે. તો બધાની જેવી જેવી યોગ્યતા હોય એવી રીતે એને જ્ઞાન મળે છે. સમોસરણમાં 4 જ્ઞાનના ધની પણ હોય છે, જાનવરો પણ હોય છે. અનિકાંત ને ચાદવાર એ પછી એટલે વ્યવહારના જ શબ્દો છે, નિશ્ચયમાં તો એ હોય જ નહીં. અનિકાંત એટલે નિશ્ચય અને વ્યવહારનું કલેક્શન, એ અનિકાંત છે. એ જેવા બધું છે, નિશ્ચય વાળો પક્ષ પણ છે અને વ્યવહાર વાળો પક્ષ પણ છે, એનું નામ અનિકાંત. પણ પૂરું નિશ્ચયમાં લઈએ તો પછી તો એકાંત થઈ ગયો, તો એકાંત થઈ ગયો. અને એકાંત હોવો જ જોઈએ પછી, કારણ કે એક લેવલ એવું આવે કે એટલા માટે શ્રીમદ રાજચંદ્રજી એ કીધું છે કે સમ્યગ અનેકાંત પણ સમ્યગ એકાંત એવા આત્માની પ્રાપ્તિ માટે છે. આત્માની પ્રાપ્તિ માટે તો પછી એ સમ્યગ એકાંત થયું, એકાંત જ. હા, પણ એ આ સમ્યગ અનેકાંત જે બતાવ્યું અનેકાંત, એ પણ એકાંત માટે બતાવ્યું છે. એટલે ત્યાં સુધી પહોંચે ત્યારે
એના પેલા જે એકાંતમાં જતો હોય એને અનેકાંતમાં ન પહોંચે તો ખોટું. પેલા તો અનેકાંત થી સમજી લે જગત આજે અત્યારે કરી રહ્યા છીએ. આ કે હું જયારે જયારે કહું છું કે ભાઈ ગુરુ થી શિષ્ય ને જ્ઞાન મળતું જ નથી આ નિશ્ચય થી, અને ગુરુ નો વ્યવહાર વિવેક કરવાનો જ આ વ્યવહાર છે, આ બે વાત અત્યારે સમ શીખી લેવાની, આ અનેકાંત અને પછી આ બધા માંથી આ બે પછી વ્યવહાર થઈ જશે. ગુરુ થી જ્ઞાન મળે છે જે નિશ્ચય વાળું વાક્ય, તો એ વ્યવહાર થઈ ગયું. પછી એ મને શું મતલબ છે? પછી પછી તો પોતાનો આત્મા જ એક નિશ્ચય ને, બાકી આખું જગત વ્યવહાર. એટલે શ્રદ્ધા છે એ એકાંત જ છે. ત્યાં એ ત્યાદવાદ નથી ઘટતો, આમ ત્યાં એ એક મતને જ પકડે છે. પણ માને છે પછી બંને, કેમકે અજ્ઞાન માં રહેવાનું છે ને, એટલે માન્યતા નથી પણ વ્યવહાર માં છે. અનેકાંત છે, ક્યાં ઘટિત થાય છે, નિશ્ચય વ્યવહાર છે, માનવામાં નહીં એ જાણવામાં ઘટિત થાય છે. કારણ કે નય છે, નય એટલે નય એ શ્રુત જ્ઞાન નો અંશ છે, એટલે જાણવાનું નામ નય છે, માનવાનું નામ નય નથી, કારણ કે જ્ઞાન નો અંશ છે. એમાં નિશ્ચય નહીં હોય તો એ જાણવાનું નામ છે, વ્યવહાર નહીં હોય તો એ જાણવાનું જ નામ છે. એટલે આખું બધું પ્રકરણ એનું ડિટેલ માં લેશે ત્યારે વધારે ક્લિયર થશે. અત્યારે ખાલી એટલું કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં જે છે એની મુખ્યતાથી આ ગુરુ ની શિષ્ય ને જ્ઞાન મળે છે નથી મળતું એ વાત થઈ. એ દ્રવ્ય કર્મ કયું દ્રવ્ય છે એ વાત આપણે ક્વેશ્ચન થઈ ગયો, રિપીટ છે કે દ્રવ્ય કર્મ છે તો ખુદ દ્રવ્ય છે. 64 સુખ દુઃખ નો ભાવ કયા દ્રવ્ય માં હોય છે? એટલે કે જ્યાં પીડા થાય, ઠેસ લાગે, દુઃખ કષ્ટ જેવું લાગે, ત્યારે એમ સમજવાનું કે આ આ પીડા જે થઈ કે આ મન નથી થતા, શરીર ને થાય છે. એમ મન જ થાય છે પીડા, શરીર ને ક્યાં થાય છે? શરીર માં તો પીડા ને સહન કરવાનો ગુણ જ નથી, પીડા નામનો ગુણ જ નથી એનામાં. આ પીડા નામની અવસ્થાઓ જે છે જે જીવના અંદર જ હોય છે. મળદાને તો બાળી નાખે તો એ કઈ નથી થતું, એટલે આ મને થાય છે. પણ શરીરના કારણે થાય છે એવું હું માનું છું. ખરેખર મારે માનવાનું છે મારા અજ્ઞાનતાથી આ પીડા થઈ રહી છે, કે ઠેસ વાગે લોહી નીકળે છે તો એ કે ત્યાં એ જ કે આ પીડાનું કારણ મારું અજ્ઞાન છે, આ ઠેસ નથી. પીડા આત્માને થાય છે, આત્માના કારણે થાય છે, અને એનો ઉપાય પણ આત્મામાં જ છે. પાછું શરીર એને શરીરના લક્ષ્ય થાય છે, નિમિત્ત શરીર બને છે. અને એના કારણે પછી લક્ષ્ય શરીરનું માને કે શરીરના કારણે આ થયું છે, માને છે કે શરીરના કારણે થયું, પીડા દુઃખ શરીરના કારણે થયું, એટલા માટે એ તરત જ પટ્ટી બાંધી દે છે, આમ કરશે આમ કરશે. એને કારણ કે જેના કારણે થયું માને છે, ચેન્જીસ ત્યાં કરવા જાય છે. ક્યાં વસ્તુ આ તૂટી ગઈ તો એને ઠીક કરશે, આમ કરશે આમ કરશે આમ કરશે આમ કરશે, કારણ કે એને જાણે છે કે દુઃખ જે થઈ રહ્યું છે આના કારણે થઈ રહ્યું છે, અહીંયા ઠીક કરી દો, આ ઠીક થઈ ગયું એટલે એમ લાગે છે બસ હવે મને શાંતિ મળે. અને જ્ઞાની એને એ ભાવ નથી કરતા, કારણ કે એમ માને છે કે સુખનું કારણ છે ને પર્યાય, જેટલા અંશમાં હજુ અશુદ્ધ પર્યાય પડેલી છે, બે કષાય, ત્રણ કષાય કે એક કષાય જે હજી બાકી રહ્યો છે, બસ એમાં હવે ટ્રીટમેન્ટ કરવાની છે. એટલે સંયોગોમાં નહીં, સંયોગી ભાવ છોડવા યોગ્ય છે. 65 શું રાગ દ્વેષ વિનાનો કોઈ આત્મા હોઈ શકે છે? હોઈ શકે છે. અરિહંત અને સિદ્ધ પરમેશ્વરથી પૂર્ણ વિતરાગી છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આંશિક વિતરાગી છે. અને ચોથા પાંચમા ગુણસ્થાનમાં જે સમ્યક દ્રષ્ટિ છે જે સાધુમાં નથી આવતા, પાંચમા ગુણસ્થાન સુધીની દશા શ્રાવક દશા જ કહેવાય છે, સાધુ દશાની. અને નમોકાર મંત્રમાં જેને નમસ્કાર કર્યા છે એ અરિહંત અને પછી આચાર્ય ઉપાધ્યાય સાધુ એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા જ સાધુ સમજવા. કેમ? કારણ કે પાંચ મહાવ્રત નું પાલન કરવા વાળા હોય ને સાધુ, તો પાંચમા ગુણસ્થાન સુધી તો મહાવ્રત હોતા જ નથી, અણુવ્રત હોય છે પાંચમા ગુણસ્થાનમાં. તો પાંચમા અણુવ્રત હોય તો પહેલામાં મહાવ્રત કેવી રીતે હોય? પાંચમામાં જે અણુવ્રત હોય તો ચોથામાં મહાવ્રત કેવી રીતે હોય? એટલે છઠ્ઠા સાતમામાં મહાવ્રત હોય છે,
અને 28 ગુણમાં 5 મહાવ્રત તો પહેલા કીધા છે. તો જે અત્યારે આજની નીચેના પહેલા ગુણસ્થાનમાં પાડે 5 મહાવ્રત એ શું કે એ તો ખાલી એક ફિઝિકલી વ્યવહાર વાળો મહાવ્રત. જેમ એ ઘરને છોડીને ફિઝિકલી છોડ્યું પણ એક સાચો ગ્રહસ્થ ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ તો ભાવલિંગી મુનિરાજને છે કે જેને વિકલ્પો પણ નથી પછી એ માનતા જ નથી. ચોથા ગુણસ્થાને કે દીક્ષા લઈ લે તો એ કેમ નહીં કે ત્યાં પણ હજુ હજુ અણુવ્રત જ અણુવ્રત નથી, હજી અવિરત દશા છે ચોથું ગુણસ્થાન. તો દીક્ષા લીધી, દીક્ષા તો 12માં લીધી છે. મહાવ્રત નો મતલબ એ કે અંતરની પરિણતિ એટલી નિર્મળ થાય એનું નામ મહાવ્રત છે. મહાવ્રત ને યોગ્ય આત્માની અંદર પ્યોરિટી, અત્યારે તો અવિરત વાળી જ પરિણતિ પ્યોર છે. અનંતાનુબંધી નો જ અભાવ થયો છે, જયારે અપ્રત્યાખ્યાનાવરણ નો અભાવ થશે ત્યારે અણુવ્રત વાળી પરિણતિ પ્યોર થશે. અને અપ્રત્યાખ્યાનાવરણ જે ત્રીજા કષાય ચોકડી નો અભાવ થશે ત્યારે મહાવ્રત વાળી પરિણતિ થશે. બહારની ક્રિયા તો પહેલામાં થતી હતી, ચોથામાં થતી હોય એમાં કઈ એવું નથી. પણ એના કારણે એ મહાવ્રતી તો નથી, અણુવ્રતી પણ નથી, અવ્રતી જ કહેવાશે. ભલે 12માં એ પાળતા હોય તો પણ, જેમ પહેલા ગુણસ્થાનમાં 12માં પાડે તો પણ એ મહાવ્રતી ને અણુવ્રતી નથી, એ અજ્ઞાની છે. એવી રીતે અહીંયા ચોથા ગુણસ્થાનમાં છે એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ છે. તો ગુણસ્થાન નું નામ બદલાઈ જાય, એ અવિરત સમ્યક તો ગુણસ્થાન કીધું એ જ બદલાઈ જાય. કે અંતરની પરિણતિની વાત છે, બહારની ક્રિયાની વાત નથી. અંતરની પરિણતિ વ્રત ધારણ કરવા યોગ્ય થવી, કે ભાવ આવવા અને પરિણતિ પલટાવી, એ બે વસ્તુમાં અંતર છે. સમ્યક દર્શન થાય એ ભાવલિંગી મુનિરાજને ત્યાં ચોથા ગુણસ્થાને જેટલા અંશે એ ભાવ પોતાનું પોતાના ઘરને પોતાનું માનતા નથી, માનવાની વાત છે. માન્યતાના અંદર તો સાધુને એ હોય જ, જયારે સમ્યક દ્રષ્ટિને પોતાને નથી માનતા તો બીજાનું કેવી રીતે માને. એટલે જયારે સમ્યક દર્શન થાય ત્યારે એમ માને છે કે આ ઘર જેમાં હું રહું છું અમારું નથી. એ જ સમયે પ્રતિતિ દ્રઢ થઈ ગઈ, તમે જે ઘરમાં રહો છો એ તમારું નથી, તમે જે ઘરમાં રહો છો એ તમારું નથી. એમ નહીં માને કે મારું મારું નથી, પણ આ તો એમનું છે. સમ્યક દ્રષ્ટિ કોઈનું ઘર કોઈનું છે એમ માનતા નથી. તમારું ઘર મારું નથી એમ તો માનતા નથી, પણ તમારું ઘર તમારું છે એમ એ નથી માનતા. આહાર લેવા માટે કોઈ ત્યાં જવાનું હોય તો સમ્યક દ્રષ્ટિ એક સાધુ એમ થોડું માને કે હું આમના ઘરે આહાર લેવા માટે ગયો હતો. એ તો માન્યતામાં જો પડેલું હોય કે આ ઘર એમનું છે, એમના ઘરે ત્યાં આહાર લીધો છે, તો એ તો મિથ્યાતો થઈ ગયો. વ્યવહાર અલગ વસ્તુ છે, વ્યવહાર થી એમ જાણવું અલગ વસ્તુ છે. માન્યતામાં તો ન જ હોય કે આ ઘર એમનું છે, એ પૂજ્ય કોઈ પૂજ્ય નથી, તો એ સ્વતંત્ર માને છે. એટલે આ સુખ દુઃખ ના ભાવનું 65 થયું, 66 આવતીકાલે તમે એક્ઝેક્ટ 8 વાગે આવી જશો.